હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાહુલ ભટ્ટ ડાયાબિટીસ રિવર્સ સિરીઝની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ લોકો જાણો છો તેમ કે ઇન્ડિયાની અંદર અને સમગ્ર વિશ્વની અંદર ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઇન્ડિયાની અંદર વ્યક્તિ દીઠ ડાયાબિટીસનું પ્રમાણ જોવા જઈએ તો આશરે 10 વ્યક્તિમાંથી આશરે 7-8 વ્યક્તિ ડાયાબિટીસના અમને જોવા મળી રહ્યા છે. અને એક એવો અહેવાલ આવે છે કે 2030 સુધીમાં ઇન્ડિયા જે છે એ ડાયાબિટીસની અંદર ટોપ પર હશે. તો આ એક આ ગંભીર વિષય છે. ત્યારે એઝ અ નેચરોપેથ, આયુર્વેદ અને યોગ ફિઝિશિયન તરીકે મને ચિંતા થાય છે કે સમાજના વ્યક્તિ જ્યારે આ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને એ લોકો પાસે કોઈ સાચું માર્ગદર્શન નથી, અને જ્યારે ડાયાબિટીસ આવે છે તો એ દવાઓ ખાય છે અને એ ડાયાબિટીસને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, પરંતુ લાંબા સમયે એ શરીરના મહત્વપૂર્ણ અંગો જે છે એને નુકસાન પહોંચાડે છે. ત્યારે અમારે આ સિરીઝ બનાવવાનું એક જ કારણ છે કે સૌથી પહેલાં ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ થવાના કારણો શું છે, ડાયાબિટીસના લક્ષણો શું છે, ડાયાબિટીસના રિપોર્ટો કયા કરાવવા જોઈએ, અને ત્યારબાદ એની સારવારો આવતી હોય છે. આ ચાર સિક્વન્સમાં જો તમે પ્રોપર જાઓ તો તમને ખ્યાલ આવે કે ડાયાબિટીસ જે છે એ રિવર્સ થઈ શકે છે, એટલે કે ડાયાબિટીસ જે છે નાબૂદ થઈ શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં આજે આપણે જે વિષય પર વાત કરવાના છે એ છે આપણું ડાયાબિટીસ એટલે શું. તો ડાયાબિટીસ એટલે કે તમારા શરીરની અંદર એક મર્યાદાથી વધુ માત્રામાં જ્યારે ગ્લુકોઝ વધે છે તો એને આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. પરંતુ આ ગ્લુકોઝ શું કરવા વધે છે, તો એનું કારણ છે પેન્ક્રિયાઝની અંદરથી નીકળતું ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન જે છે જ્યારે ઓછી માત્રામાં નીકળે છે તો એક શરીરની અંદર ગ્લુકોઝ ઉપર એટલું કામ કરી શકતું નથી અને ગ્લુકોઝ શરીરની અંદર વધારે હોય છે. જ્યારે વધારે માત્રામાં તમારું જે છે પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન નીકળે છે તો શરીરમાં ગ્લુકોઝ ઓછો થઈ જાય છે અને વ્યક્તિને ચક્કર આવતા હોય છે અને ડાયાબિટીસ ડાઉન થઈ જતું હોય છે. તો આનું કંટ્રોલ ક્યાંથી થતું હોય છે, તમારા બ્રેનમાંથી. હા મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે આપણે આંખોનો પલકારો કરવો છે, હાથની મૂવમેન્ટ કરવી, શરીરના કોઈ પણ અંગની મૂવમેન્ટ કરવી છે તો એનું મેક્સિમમ સિગ્નલ એનું સિગ્નલ ક્યાંથી આવે છે, બ્રેનમાંથી આવે છે. એવી જ રીતે તમારા શરીરમાં પેન્ક્રિયાઝમાંથી કેટલી માત્રામાં ઇન્સ્યુલિન સિક્રેટ થવું એનું સિગ્નલ આવે છે તમારા માઇન્ડમાંથી. એટલે મિત્રો, મારો કહેવાનો એક જ મતલબ છે કે ડાયાબિટીસ થાય છે તો સૌથી પહેલાં તમારું માઇન્ડ અને તમારા પેન્ક્રિયાઝને એક્ટિવેશન મોડમાં લાવો. ક્યાં પ્રોબ્લેમ છે એ તમે સર્ચ કરો, એના કારણો શોધો અને ત્યાર એની સારવાર કરવી ખૂબ જરૂરી છે. હા મિત્રો, તો એના માટે જે છે સૌથી પહેલા આપણે અત્યારે જે સમજાય કે ડાયાબિટીસ શું છે, કે તમારા શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે ક્યાં ઇન્સ્યુલિનના કારણે, કે તમારા બ્રેનમાંથી પ્રોપર ફંક્શન નથી થતું, શું કારણ છે, તો એના નેક્સ્ટ આપણો જે સિરીઝ હશે બરાબર એની અંદર અમે તમને જણાવવાના છે કે ડાયાબિટીસ થવાના કારણો કયા છે. શું એ કારણો તમારા જીવનની અંદર તો નથી, એ કારણો તમારા જીવનની અંદર છે તો અત્યારથી જ એને દૂર કરો તો ભવિષ્યમાં ડાયાબિટીસ તમને ના થઈ શકે. અને જે લોકોને ડાયાબિટીસ થઈ ગયું છે તો એ કારણો છે, તો એ કારણોમાંથી આપણે હવે બહાર આવવા માટેનું અમે માર્ગદર્શન તમને આપવાના છે. ત્યાં સુધી મારા ડૉક્ટર રાહુલ ભટ્ટના ધન્યવાદ.